બિહારના કયા મુખ્યમંત્રી દ્વારા નેપાળગંજથી પ્રથમ બસને ફ્લેગ ઓફ કરવામાં આવ્યા છે? મિત્રો, નેપાળના જે ચીફ મિનિસ્ટર જે મુખ્યમંત્રી છે તે શંકર પોખરેલ. શંકર પોખરેલ જે છે પહેલા મુખ્યમંત્રી રહી ચૂક્યા છે, ફર્સ્ટ ચીફ મિનિસ્ટર હતા તે નેપાળના. એમણે આ સ્ટાર્ટ કર્યું છે મિત્રો, અને આ બસ જશે ક્યાં? નેપાળગંજથી જશે દિલ્હી, દિલ્હીથી નેપાળગંજ, રાઈટ? તો આટલું જ જાણવાની તમને જરૂરત છે મિત્રો. ફર્સ્ટ ચીફ મિનિસ્ટર હતા તે નેપાળના. હવે તમારું હોમવર્ક છે મિત્રો કે હાલના પ્રેઝન્ટ, હાલના જે ચીફ મિનિસ્ટર છે, મુખ્યમંત્રી છે નેપાળના, એનું નામ જણાવજો કમેન્ટ બોક્સમાં. 1943માં કોણે સૂચવ્યું હતું કે અંદમાન અને નિકોબાર ટાપુઓના અનુક્રમે શહીદ અને સ્વરાજ દ્વીપ તરીકે નામ આપવામાં આવશે? અંદમાન અને નિકોબાર આઇલેન્ડ્સને શહીદ અને સ્વરાજ દ્વીપ નામ આપવામાં આવ્યું છે. કોણે? આ બધાને ખબર છે, બહુ જ ન્યૂઝમાં રહી ચૂક્યું છે અને આપણે હિન્દુ કરંટ અફેર્સમાં પણ જોયું હતું. તો એનો આન્સર છે સુભાષચંદ્ર બોઝ. મિત્રો, સુભાષચંદ્ર બોઝે 1943માં પોર્ટ બ્લેયર જે છે અંદમાનનું એ છે રાજધાની છે, તો ત્યાં એમણે ઝંડો ફરકાવ્યો હતો 1943માં, રાઈટ? તો એમને શ્રદ્ધાંજલિ આપવા માટે શહીદ અને સ્વરાજ દ્વીપ નાખવામાં આવ્યું હતું. ઓકે, તો સી એનો આન્સર છે સુભાષચંદ્ર બોઝ. ભારતીય સાયન્સ કોંગ્રેસ એટલે કે વિજ્ઞાનનું કોંગ્રેસ એસોસિએશન એ ભારતનું મુખ્ય વૈજ્ઞાનિક સંગઠન છે, જેનું મુખ્યાલય ક્યાં આવ્યું છે મિત્રો? ઇન્ડિયન સાયન્સ કોંગ્રેસ એસોસિએશન કોલકાતા પશ્ચિમ બંગાળમાં મુખ્ય મથક ધરાવતી ભારતનું અગ્રણી વૈજ્ઞાનિક સંસ્થા છે. તેનો આન્સર છે કલકત્તામાં છે. એના વિશે આપણે થોડી ચર્ચા કરીશું. આ સંગઠન કોલકાતામાં વર્ષ 1914માં શરૂ થયું હતું અને જાન્યુઆરીના પહેલા સપ્તાહમાં વાર્ષિક ધોરણે મળે છે, એટલે ફર્સ્ટ વીકમાં એ લોકો હંમેશા મળે છે. અને તેની સભ્યતા કેટલી છે એટલે કે સદસ્યતા કેટલી છે, મેમ્બરશીપ કેટલી છે? 30,000થી વધુ વૈજ્ઞાનિકોની મેમ્બરશીપ છે મિત્રો, રાઈટ? તો ડી એનો આન્સર છે કોલકાતા, વેસ્ટ બેંગોલ. હૃદયના એટેક એટલે કે હાર્ટ એટેકના લીધે તાજેતરમાં જ ફાળકે પુરસ્કાર મેળવનાર મૃણાલ સેન અવસાન પામ્યા, એ કોણ હતા મિત્રો, રાઈટ? તો આ મૃણાલ સેન છે, તમે મિત્રો તમે ઓળખતા હશે કે તે કોણ છે. દાદા સાહેબ ફાળકે એવોર્ડ કોને મળવામાં આવે છે તે પણ તમે અંદાજો લગાવી શકો છો. તો એ હતા લેજેન્ડરી ફિલ્મ મેકર, એટલે કે ફિલ્મ નિર્માતા હતા, લેજેન્ડરી ફિલ્મ મેકર, રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા ડાયરેક્ટર અને પદ્મભૂષણ પુરસ્કાર પણ મળ્યો હતો મિત્રો 2003માં તેમને દાદા સાહેબ ફાળકે પુરસ્કારથી પણ સન્માનિત કરવામાં આવ્યા હતા. ઉપરાંત તેમની ફિલ્મો માટે વિશ્વભરના વિવિધ ફિલ્મ તહેવારોમાંથી પુરસ્કારો પ્રાપ્ત કર્યા હતા મિત્રો. વર્તમાનમાં 5 સભ્યોની પેનલનું નેતૃત્વ કોણ કરી રહ્યું છે, જે ઓબીસી આરક્ષણના સમાન વિતરણ માટે પરિમાણો સૂચવવા માટે સુયોજિત છે મિત્રો? કેના માટે છે મિત્રો? ઓબીસીની કેન્દ્રીય સૂચિમાં જાતિઓ અથવા સમુદાયો વચ્ચે અનામતના લાભોના અનુચિત વિતરણમાં પ્રમાણની તપાસ કરવા માટે ફરજ પાડવામાં આવી છે અને તેનું નેતૃત્વ કરે છે મિત્રો જસ્ટિસ જી રોહિણી, રાઈટ? જી રોહિણીના વિશે અગર આપણે જાણીએ તો જી રોહિણી જે છે દિલ્હી હાઈકોર્ટના ચીફ જસ્ટિસ રહી ચૂક્યા છે અને 21 એપ્રિલ 2014ના રોજ તે દિલ્હી હાઈકોર્ટની પ્રથમ મહિલા મુખ્ય ન્યાયમૂર્તિ બન્યા હતા. ઓકે, તો સી એનો આન્સર જસ્ટિસ જી રોહિણી. 1999ના વડાપ્રધાન કોણ હતા, જ્યારે કરતારપુર કોરિડોરનો સૌ પ્રથમ પાકિસ્તાન અને ભારત દ્વારા દરખાસ્ત કરવામાં આવ્યું હતું? કરતારપુર કોરિડોર હમણાં કાફી ન્યૂઝમાં રહી ચૂક્યું છે મિત્રો. અને આ જે કરતારપુર કોરિડોર શું કહેવાય છે? કોરિડોર એટલે કે પેસેજ કહેવાય છે જ્યારે તમે પસાર થઈ શકો. તો ભારત અને પાકિસ્તાનના પાડોશી રાષ્ટ્રો વચ્ચે પ્રસ્તાવિત બોર્ડર કોરિડોર છે આ કરતારપુર કોરિડોર, જે ડેરા બાબા નાના સાહિબ જે પંજાબમાં સ્થિત છે એટલે આપણું ભારતમાં, અને ગુરુદ્વાર દરબાર સાહિબ કરતારપુર પંજાબ પાકિસ્તાનમાં છે, ના શીખ ધર્મસ્થાનોને જોડે છે. તો હાલમાં પ્લાનિંગ શું છે, કેના હેતુ આ કરતારપુર કોરિડોરને પ્રસ્તાવિત કરવામાં આવ્યો છે? તો એ છે મિત્રો કે હાલમાં આયોજન હેઠળ કોરિડોરનો હેતુ ધાર્મિક ભક્તોને ભારતની પાકિસ્તાન એટલે કે જે પાકિસ્તાન ભારતની જે બોર્ડર છે સરહદથી વિઝા વિના 4.7 એટલે કે 4.7 કિલોમીટર કરતારપુરના ગુરુદ્વારની મુલાકાત લેવાની પરવાનગી આપવાની છે, પણ વિઝા વિના, વિઝા નહીં જોઈશે મિત્રો. ઓકે, તો કરતારપુર
કોરિડોરનો સૌ પ્રથમ વખત 1999 અને પાકિસ્તાનના વડાપ્રધાન નવાઝ શરીફ અને આપણા ભારતના વડાપ્રધાન અટલ વિહારી વાજપેયી દ્વારા પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો. તો આન્સર છે મિત્રો નવાઝ શરીફ અને અટલ વિહારી વાજપેયી, એ આનો આન્સર છે. ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંકમાં 19 લાખ ખાતા ખોલાયા, તેમાંથી કયા રાજ્યએ 4.23 લાખ ખાતા સાથે પ્રથમ ક્રમાંક મેળવ્યો છે મિત્રો? કોણ છે મિત્રો? એનો આન્સર છે બિહારે મેળવ્યું છે. ઇન્ડિયા પોસ્ટ બેંક નવી દિલ્હીમાં એનું મુખ્ય મથક છે, ન્યૂ દિલ્હીમાં મુખ્ય મથક હેડક્વાર્ટર, અને 2018 એટલે કે સપ્ટેમ્બર 2018માં એની સ્થાપના થઈ હતી. અને સીઈઓ કોણ છે મિત્રો? એનો સુરેશ શેટ્ટી એમના સીઈઓ છે. હવે ઇન્ડિયા પોસ્ટ બેંકના ભારત સરકારી માલિકીની ચૂકવણી બેંક છે, જે મંત્રાલય કયા મંત્રાલયના અંદર આવે છે? બહુ ઇમ્પોર્ટન્ટ છે, ડિપાર્ટમેન્ટ ઓફ પોસ્ટ એન્ડ કમ્યુનિકેશનના અંદર, રાઈટ? એના અંદર આ ઇન્ડિયા પોસ્ટ બેંક આવે છે મિત્રો. અને જે ભારતના 1,55,015 પોસ્ટ ઓફિસને એક્સેસ પોઈન્ટ તરીકે યુઝ કરે છે મિત્રો. કેટલા છે? 1,55,015 પોસ્ટ ઓફિસ છે, અને 3 લાખ પોસ્ટલ સર્વિસ કામદારોને ઘરેથી ઘરે બેન્કિંગ સેવાઓ આપવામાં ઉપયોગ કરે છે. તો બી, બિહાર એનો આન્સર. પ્રારંભિક ભારતીયો, ધ સ્ટોરી ઓફ અવર પૂર્વજો એટલે કે એન્સેસ્ટર્સ, અને ક્યાંથી આવ્યા છે, વેર વી કેમ ફ્રોમ, આ લેખક કોણ છે, એ પુસ્તકનું લેખક કોણ છે મિત્રો? એનો આન્સર છે ટોની જોસેફે આ બુક લખી છે. અને મિત્રો આ બુક વિશે આપણે અગર જોઈએ તો એમાં એ લખ્યું છે કે બતાવે છે કે ફર્સ્ટ ઇન્ડિયન્સના સ્થળાંતર, એટલે કે જે પહેલાં ઇન્ડિયન્સ જે હતા, માનવામાં આવતા હતા કે ભારતીય છે, ફર્સ્ટ ઇન્ડિયન્સના સ્થળાંતર વિશેની પુસ્તકની ચર્ચા આર્યન્સ તરીકે પણ ઓળખાય છે, જે 65,000 વર્ષ પહેલાં અહીં પહોંચ્યા હતા, એના વિશે આ બધી બુકમાં માહિતીઓ છે. તો બી એનો આન્સર છે ટોની જોસેફ. કયા આંતરરાષ્ટ્રીય સંગઠન માટે ગ્રીન હાઉસ ગેસ ઇન્વેન્ટરી પર બીજો દ્વિવાર્ષિક સુધારા અહેવાલ એટલે કે બાયનિયલ અપડેટ રિપોર્ટ રજૂ કરવાની ભારતને ફરજ પાડવાની આવે છે મિત્રો? તો કેના માટે છે, કઈ ઇન્ડિયાએ સબમિટ કરી છે આ રિપોર્ટ? કોને? UNFCCC, યુનાઇટેડ નેશન્સ ફ્રેમવર્ક ફોર ક્લાઇમેટ ચેન્જ એન્ડ કન્વેન્શન. મિત્રો UNFCCનું ફૂલ ફોર્મ તમારે જાણી લેવું. અને UNFCCનું ઉદ્દેશ્ય શું છે મિત્રો? કે વાતાવરણમાં જેટલા પણ ગ્રીન હાઉસ ગેસ છે, રાઈટ, ગ્રીન હાઉસ ગેસ છે, તેનું જે કોન્સન્ટ્રેશન છે જે જેટલું છે, એને એવા સ્તરને સ્ટેબલ કરવું અને આબોહવા પ્રણાલી સાથે જોખમી એન્થ્રોપોલોજિક દખલ અટકાવવું. એન્થ્રોપોલોજિક એટલે કે મિત્રો જે વ્યક્તિઓ દ્વારા ગ્રીન હાઉસ ગેસ કરવામાં આવે છે, તે વાતાવરણને ગંદુ કરવામાં આવે છે, તેને અટકાવવાનું મિત્રો. ઓકે, 1992માં આ ડ્રાફ્ટ થઈ હતી આ ટ્રીટી, અને 1994માં અમલમાં મૂકવામાં આવ્યું હતું આ ટ્રીટી. ઓકે, તો ડી આનો આન્સર છે. ખુશી યોજના હેઠળ સરકારી અને સરકારી સહાય શાળાઓમાં કઈ વર્ગની છોકરીઓને મફત સેનેટરી નેપકિન્સ આપશે મિત્રો? કયા છે, કયા ક્લાસના ધોરણોને મિત્રો? આ જે ખુશીની સ્કીમ જે ચાલી રહી છે, ઉડિયામાં સુખ કહેવામાં આવે છે, ઓડિયા સરકાર દ્વારા ઓડિશામાં છોકરીઓને મફત સેનેટરી પેડ આપવા માટે ચલાવતી સ્ત્રી આરોગ્ય અને સ્વચ્છતા કાર્યક્રમ છે. એક તો પહેલી વાત ઓડિશાની છે, યાદ રાખો મિત્રો, ઓડિશાની છે ફ્રી સેનેટરી નેપકિન્સ, સ્ત્રી આરોગ્ય અને સ્વચ્છતા કાર્યક્રમ છે. ઓડિશાના મુખ્યમંત્રી કોણ છે? નવીન પટનાયક દ્વારા આ લોન્ચ કરવામાં આવી હતી આ સ્કીમ. અને રાજ્યમાં આ કાર્યક્રમ ચલાવતા માટે ઓડિશા સરકાર દર વર્ષે કેટલું? 70 કરોડ દર વર્ષે આ ખર્ચ કરવામાં આવશે, 70 કરોડ. તો ફોર્થ બીજું છે કે આ કયા ક્લાસના ધોરણોને કરવામાં આવશે મિત્રો? આનો આન્સર છે ક્લાસીસ ધોરણો 6-12ના છોકરીઓને, રાઈટ? તો એ આનો આન્સર છે. ઓઇલ માર્કેટિંગ કંપનીઓ દ્વારા ઉજ્જવલા સેનેટરી નેપકિન પહેલ કયા રાજ્યમાં શરૂ કરવામાં આવી છે? ઓઇલ માર્કેટિંગ કંપનીઓ દ્વારા કરવામાં આવી છે મિત્રો. તો કયા રાજ્યમાં કરવામાં આવી છે? કેન્દ્રના પેટ્રોલિયમ મંત્રી કોણ છે? ધર્મેન્દ્ર પ્રધાન, રાઈટ? ધર્મેન્દ્ર પ્રધાન દ્વારા ભુવનેશ્વરમાં ઉજ્જવલા સેનેટરી નેપકિન પહેલ શરૂ કરી છે. તો ઓડિશા એનો આન્સર છે, ઓડિશાનું રાજધાની છે ભુવનેશ્વર. આપણે આગળ જોયું ખુશી સ્કીમ પણ જોયું, એ પણ સેનેટરી નેપકિન સ્કીમ છે,
જે સ્વચ્છતા ઉત્પાદનોની મહિલાઓને પ્રવેશ કરશે અને રાજ્યના દરેક જિલ્લામાં રોજગારીની તકો પૂરી પાડશે. રાઈટ, તો બીજી વસ્તુ આમાં જાણવા જેવી છે કે કેન્દ્રીય યોજના છે આ, સેન્ટ્રલ સ્કીમ છે. યાદ રાખો મિત્રો, સેન્ટ્રલ યોજના, કેન્દ્રીય યોજના ઓડિશા સરકારની ખુશી યોજનાનું પ્રતિનિધિત્વ કરશે, યાદ રાખવું. થર્ડ બીજી વસ્તુ છે જેમાં રાજ્યના સરકારી અને સરકારી સહાયિત શાળાઓના મહિલા વિદ્યાર્થીઓને સેનિટરી નેપકિન્સ મફત આપવામાં આવશે, તો ફ્રી આપવામાં આવશે. એનો આન્સર છે બી, ઓડિશા. વર્ષ 2022 સુધીમાં ખેડૂતોની આવક બમણું કરવાના માર્ગો અને ઉપાયો સૂચવવા માટે સરકારે કોની આગેવાની હેઠળની નિષ્ણાત સમિતિની નિમણૂક કરી છે? બહુ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે મિત્રો, કારણ કે કેના હેઠળ કરવામાં આવી છે? અશોક દલવાએ, એનો આન્સર છે મિત્રો. 13 એપ્રિલ 2016 રોજ સરકારે DFI પર, DFI એટલે કે ડબલ ફાર્મર્સ ઇન્કમ, DFI પર એક અહેવાલ તૈયાર કરવા માટે અશોક દલવાઈ કોણ હતા? ત્યારબાદ કૃષિ કેન્દ્ર મંત્રાલયના એડિશનલ સેક્રેટરી હતા, હેઠળ એક સમિતિ સ્થાપના કરી હતી. આ અહેવાલમાં ત્રણ ક્ષેત્રો છે. કયા કયા ક્ષેત્રો છે મિત્રો? ઉત્પાદકતા લાભો પહેલો, તો કે પ્રોડક્ટિવિટી ગેઇન્સ કહેવામાં આવે છે, કે તમે કંઈ પણ ઉગાવો એનું પ્રોફિટ મળવું જોઈએ તમને, તો ઉત્પાદકતા લાભો. ખેતીની કિંમતમાં ઘટાડો એટલે કે કોસ્ટ ઓફ કલ્ટિવેશન, તમે જે પણ ખેતી ઉગાવો એને જેટલે પણ ખર્ચો થાય છે એમાં ઘટાડો કરવો, એટલે કે કોસ્ટમાં ઘટાડો કરવો. અને ત્રીજી વસ્તુ છે ઉપભોક્તા ભાવ, એટલે કે રેમ્યુનરેટિવ પ્રાઇઝિસ. કંઈ પણ વસ્તુમાં રેમ્યુનરેટિવ પ્રાઇઝિસ તો મળવી જોઈએ, જેટલી એ લોકો ખર્ચ કરે એટલું બમણું તો એમને મળવું જોઈએ. રાઈટ, તો અશોક દલવાઈ એનો આન્સર છે સી. સ્થાનિક શાસનની ચૂંટણી લડવા માટે ઓછામાં ઓછી શૈક્ષણિક લાયકાતની સ્થિતિને કઈ રાજ્ય સરકારે નાબૂદ કરી છે? બહુ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે મિત્રો. મિનિમલ એડ્યુકેશનલ ક્વોલિફિકેશન કરવામાં આવી છે, કન્ડિશન રાખવામાં આવી છે કે તમારે કોઈ પણ ઇલેક્શન લડવું હોય તો કેટલું તમારે ક્વોલિફિકેશન જોઈએ. કેબિનેટે નાગરિક મતદાન માટે જરૂરી લઘુત્તમ શૈક્ષણિક લાયકાતને નાબૂદ કરી દીધી હતી અને લોકશાહી પ્રક્રિયામાં પ્રત્યેક વ્યક્તિના બંધારણીય અધિકારોને ધ્યાનમાં લેવાનો નિર્ણય લેવામાં આવ્યો. તો કયા રાજ્યએ એવું કર્યું કે બધાના ઇલેક્શન બધા લડી શકે છે, એ બંધારણીય અધિકાર છે આપણો? તો આન્સર છે રાજસ્થાન. રાજસ્થાન સરકારે આવું વસ્તુ કરી છે. રાજસ્થાન સરકારે 2015 આવી શરત મૂકી હતી મિત્રો. તો આપણે જોશું કે એવી કઈ શરતો મૂકી હતી, એમણે કયા કયા વસ્તુ આપણે જાણવાની જરૂરત છે. પહેલી છે કે કોઈ પણ ઉમેદવારો કોઈ પણ ઇલેક્શન મત લડે, રાઈટ, ઇલેક્શન લડે તો મ્યુનિસિપલ ઇલેક્શન માટે, મ્યુનિસિપાલિટીના ઇલેક્શન માટે મિનિમમ તમારું એડ્યુકેશનલ ક્વોલિફિકેશન જોઈએ ક્લાસ 10, રાઈટ. તો 10મા ધોરણવાળા આ મ્યુનિસિપલ ઇલેક્શન લડી શકે છે. બીજી વસ્તુ છે પંચાયતી રાજ માટે, જે તે સરપંચ છે, સરપંચ તમે સરપંચના પદ પર લડતા હોય તો એના માટે તમને જોઈએ છે ક્લાસ 8. બીજી વસ્તુ છે ટ્રાઇબલ માટે, હવે સરપંચ જે ટ્રાઇબલ એરિયાઝના પણ હોય છે મિત્રો, રાઈટ, અર્બન અને ટ્રાઇબલ, તો ટ્રાઇબલ માટે તમારે જોવે, એટલે કે આદિવાસીઓ માટે અગર તમે લડતા હોય ઇલેક્શન્સ તો એના માટે ક્લાસ 5, ઓકે. અને જિલ્લા પરિષદ યા પંચાયત સમિતિ ઇલેક્શન્સ, હવે જિલ્લા પરિષદ યા પંચાયત સમિતિ ઇલેક્શન્સ માટે ક્લાસ 10, ધોરણ 10 હોવો જોઈએ. તો આ વસ્તુ કરવામાં આવી છે. કયા સરકારે કરી છે? કરી છે રાજસ્થાન સરકારે, આવી કરી છે. તો ડી એનો આન્સર છે. કયા રાજ્ય સરકારે નવી આધ્યાત્મિક વિભાગ રચવાનું નક્કી કર્યું છે? બહુ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. આપણે બધા મોસ્ટ ઓફ ઇમ્પોર્ટન્ટ ક્વિઝ સોલ્વ કરી રહ્યા છે અને આશા કરું છું કે મારી સાથે બધા ક્વિઝ સોલ્વ કરી રહ્યા છો, રાઈટ. તો કયા રાજ્ય સરકારે આવી આધ્યાત્મિક વિભાગ રચવાનું નક્કી કર્યું છે? આન્સર છે મિત્રો મધ્યપ્રદેશ. એમપી ભોપાલમાં રચ્યું છે મિત્રો. ઘણા પ્રવર્તમાન વિભાગોને મેળવીને એક આધ્યાત્મિક વિભાગ બનાવવાનું વિચાર કર્યું છે, બનશે. કારણ કે જેટલા પણ પહેલાં એક્ઝિસ્ટિંગ વિભાગો છે એમાં મર્જ થઈને એક થઈને આ એક સ્પિરિચ્યુઅલ ડિપાર્ટમેન્ટ કાઢવામાં આવ્યું છે, આધ્યાત્મિક વિભાગ કાઢવામાં આવ્યું છે. આધ્યાત્મિક વિભાગની રચનાનો ઉદ્દેશ્ય શું છે? કે આંતરરાજ્ય સંવાદિતા અને સર્વધર્મ સંપ્રદાયો અને ધર્મને આવરી લેતા રાજ્યમાં સર્વધર્મ સંભાવનાને મજબૂત કરવાનો છે, કે બધા કાસ્ટ એક છે, રિલિજન એક છે, એવી ટાઈપની ભાવના લાવવા માટે, મજબૂત કરવા માટે આ આધ્યાત્મિક વિભાગ
રચવાનું કાર્ય કર્યું છે. આવા વિભાગ અમેરિકા, યુકે, અર્જેન્ટિના, અફઘાનિસ્તાનમાં વિવિધ નામો હેઠળ કરી રહ્યું છે. મિત્રો, બહુ બધા અલગ અલગ નામમાં રચવાની નક્કી કર્યું છે અને બીજા પણ દેશોમાં આવા ટાઈપના વિભાગો છે, જેવી રીતે અમેરિકા, યુકે, અર્જેન્ટિના, અફઘાનિસ્તાનમાં, અલ્જેરિયામાં, બાંગ્લાદેશ, બ્રુનાઈ, મ્યાનમાર, ટુનિશિયા, ઇન્ડોનેશિયા, ડેનમાર્ક વગેરે બધા જ આખા ઓલ ઓવર ઇન્ડિયામાં, સોરી ઓલ ઓવર વર્લ્ડમાં પણ છે. તમને મિત્રો ખબર હશે, આનંદ વિભાગ, રાઈટ, આનંદ વિભાગ પર આપણે મધ્યપ્રદેશમાં જ સ્થાપના કરવામાં આવી હતી. એવું એક પહેલું વિભાગ હતું ઇન્ડિયામાં કે આનંદ વિભાગ, હેપ્પીનેસ, રાઈટ. તો આ વિભાગ પણ આમાં જોડાવાનું છે, રાઈટ, આધ્યાત્મિક વિભાગમાં. તો સી મધ્યપ્રદેશ આન્સર. નીચેનામાંથી કયા શહેરમાં છઠ્ઠી IRRI સાઉથ એશિયા રિજનલ સેન્ટર ISARC નું તાજેતરમાં ઉદઘાટન થયું છે? ઇન્ટરનેશનલ રાઈઝ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ આનું ફૂલ ફોર્મ છે, RRII નું. તે દક્ષિણ એશિયામાં અને સાર્ક પ્રદેશમાં ચોખાની સંશોધન અને તાલીમ માટેનું કેન્દ્ર બનશે, સાર્ક રિજન પર, રાઈટ. તો દક્ષિણ એશિયા અને સાર્ક પ્રદેશોમાં ચોખાની સંશોધન અને તાલીમ માટેનું કેન્દ્ર બનશે. ક્યાં છે? વારાણસીમાં. વારાણસીમાં એનું ટ્રેનિંગ સેન્ટર ખોલવાનું છે, ઉદઘાટન કરવામાં આવ્યું છે. પૂર્વીય ભારતમાં સૌ પ્રથમ આંતરરાષ્ટ્રીય કેન્દ્ર આ ક્ષેત્રમાં ચોખાના ઉત્પાદનોની જાળવી રાખવા અને ટકાવી રાખવા માટે મોટી ભૂમિકા ભજવશે, મિત્રો, રાઈટ. 1960માં હવે IRRIના વિશે આપણે થોડું જાણીએ તો 1960માં સ્થપાયેલી આ સંસ્થાનો હેતુ ગરીબી અને ભૂખ ઘટાડવા, ચોખાના ખેડૂતો અને ગ્રાહકોના સ્વાસ્થ્યને સુધારવા અને ચોખાની ખેતીની પર્યાવરણીય અને ટકાઉપણી ખાતરી કરવાની છે, મિત્રો, રાઈટ. તો 1960માં એની સ્થાપના થઈ હતી. તો મિત્રો, તમારું હોમવર્ક છે કે RRRIની મુખ્ય મથક ક્યાં છે, હેડક્વાર્ટર ક્યાં આવ્યું છે, મને કમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવજો. નીચેના કયા શહેરમાં રાષ્ટ્રીય મહિલા બોક્સિંગ ચેમ્પિયનશિપની ત્રીજી આવૃત્તિ શરૂ થઈ છે, મિત્રો? કયા રાજ્યમાં થઈ છે, મિત્રો? એનો આન્સર છે વિજયનગરા. વિજયનગરા જે છે તે કર્ણાટકામાં છે, એક સિટીનું નામ છે કર્ણાટકામાં, ત્યાં એ યોજવામાં આવી છે. અને વિજયનગરામાં ક્યાં? ઇન્સ્પાયર ઇન્સ્ટિટ્યૂટ ઓફ સ્પોર્ટ્સ, IIS કહેવામાં આવે છે, ઇન્સ્પાયર ઇન્સ્ટિટ્યૂટ ઓફ સ્પોર્ટ્સ, જે મહિલા રાષ્ટ્રીય ચેમ્પિયનશિપનું આયોજન કરશે. તેની બહુવિધ વિશિષ્ટતા સુવિધાઓ માટે અગ્રહણીય છે અને તે ભારતના પ્રથમ ખાનગી ફંડો ધરાવતો હાઈ પરફોર્મન્સ ઓલિમ્પિક ટ્રેનિંગ સેન્ટર છે. અને મિત્રો, એવી પણ વસ્તુ છે કે આ જે સુવિધામાં તીવ્રતાનો જે રાષ્ટ્રીય ઇવેન્ટ થઈ રહ્યો છે, એવી પહેલી વાર થઈ રહ્યો છે. ઓકે, તો સી આનો આન્સર છે વિજયનગરા. સ્વદેશી અને વિશિષ્ટ ઉત્પાદનોને પ્રોત્સાહિત કરવા માટે ઉત્તર પ્રદેશ સરકારે નીચેની કઈ યોજના શરૂ કરી છે, મિત્રો? કઈ યોજના કરી છે? વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટ સ્કીમ, રાઈટ. કઈ છે? વન ડિસ્ટ્રિક્ટ એટલે એક જિલ્લો અને એક ઉત્પાદન સ્કીમ. દેશની કુલ હસ્તકલા નિકાસમાં ઉત્તર પ્રદેશ આશરે 44% ફાળો આપે છે, મિત્રો, 44% તમે અગર જુઓ તો, રાઈટ. એટલે એના માટે આવી આ સ્કીમ કાઢવામાં આવે છે, તેથી આ ક્ષેત્ર ઉત્તર પ્રદેશના વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. આ જે યોજના જે છે, વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટની આ જે યોજના છે, રાઈટ, એના સ્થાનિક લોકોની કુશળતા વધારશે તેમજ ઉત્પાદનો સુધી પહોંચવામાં વધારો કરશે. આના પરિણામે ઉત્તર પ્રદેશના કારીગરોની આર્થિક પ્રગતિ પણ વધશે. ઓકે, તો સરકારે શું કર્યું છે? રાજ્ય સરકારે રૂપિયા 25,000 કરોડ, યાદ રાખો મિત્રો, 25,000 કરોડની નાણાકીય સહાય દ્વારા 5 વર્ષમાં 25 લાખ લોકોને રોજગારી પૂરી પાડવાનું લક્ષ્ય નક્કી કર્યું છે. ઓકે, તો આન્સર છે એ. 2018માં ICC ટેસ્ટ બોલર રેન્કિંગમાં કોણે ટોચનું સ્થાન જાળવ્યું છે, મિત્રો? કોણ છે આન્સર, મિત્રો? કેગિસો રબાડા, બી આનો આન્સર છે. કેગિસો રબાડા સરસ મજાના બોલર છે, સાઉથ આફ્રિકાના. હવે ICC વિશે આપણે થોડી જાણકારી લઈએ. આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલે, ક્રિકેટનું ગ્લોબલ ગવર્નિંગ બોડી છે, બધાને ખબર છે કે ઇન્ટરનેશનલ ક્રિકેટ છે આ. ઓકે, તો ICC સંભાળે છે, ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ ક્રિકેટનું ગ્લોબલ ગવર્નિંગ બોડી છે. ઓસ્ટ્રેલિયા, ઇંગ્લેન્ડ અને દક્ષિણ આફ્રિકાના પ્રતિનિધિઓ દ્વારા
1909 માં તેની શાહી ક્રિકેટ કોન્ફરન્સ તરીકે સ્થાપના કરવામાં આવી હતું. તો ચેરમેન કોણ છે મિત્રો? ચેરમેન છે શશાંક મનોહર. રાઈટ, શશાંક મનોહર એમના ચેરમેન છે. અને બીજી વસ્તુ, હેડક્વાર્ટર ક્યાં છે એમનું? મુખ્ય મથક સ્થિત છે એનું દુબઈ, યુએઈમાં. રાઈટ, તો બી આનો આન્સર છે. ભારતમાં જાપાનના વર્તમાન એમ્બેસેડર કોણ છે મિત્રો? આ કોનો ઇમેજ છે તમે કઈ ઓળખી શકો છો? આનો આન્સર છે કેન્જી હિરામોત્સુ. કેન્જી હિરામોત્સુ આપણા જાપાનના તરફથી એમ્બેસેડર છે ઇન્ડિયામાં મિત્રો. અને જાપાન જે એક આઇલેન્ડ નેશન છે, બધાને ખબર છે, આઇલેન્ડ કન્ટ્રી છે. એમના પ્રાઇમ મિનિસ્ટર છે શિંઝો એબે. શિંઝો એબે એમના પ્રાઇમ મિનિસ્ટર છે. અને બીજી વસ્તુ છે કરન્સી, એમનું કરન્સી શું છે? યેન. અને એમનું જે એ છે રાજધાની છે ટોક્યો. ઓકે, 2019ના પ્રજાસત્તાક દિવસ પહેલા ભારતનું 100% ઘરનું વિદ્યુતીકરણ પ્રાપ્ત કરવાની યોજના શું છે? સમજણ પડી ક્વેશ્ચન? કે 2019ના પ્રજાસત્તાક દિવસ પહેલા ભારતનું 100% ઘરનું વિદ્યુતીકરણ પ્રાપ્ત કરવાની યોજના શું છે? મિત્રો, આનો આન્સર છે સૌભાગ્ય સ્કીમ. સી આનો આન્સર છે સૌભાગ્ય સ્કીમ. સૌભાગ્ય યોજના જે છે, અથવા એને પ્રધાનમંત્રી સહજ વીજળી હર ઘર યોજના પણ કહેવામાં આવે છે. મિત્રો, યાદ રાખવું કે પ્રધાનમંત્રી હર ઘર વીજળી યોજના એ પણ કહેવામાં આવે છે. અને ભારતમાં દરેક પરિવારને વીજળી પૂરી પાડવાનું એક પ્રોજેક્ટ છે. રાઈટ, અને આ પ્રોજેક્ટની જાહેરાત વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સપ્ટેમ્બર 2017માં કરવામાં આવી હતી મિત્રો, જેમણે જણાવ્યું હતું કે તેનું લક્ષ્ય ડિસેમ્બર 2018 સુધીમાં વીજળીકરણ પ્રક્રિયાને પૂર્ણ કરવાનું છે. તો મારો આન્સર શું છે? સી, સૌભાગ્ય સ્કીમ. આઈઆઈટી હૈદરાબાદના ચેરમેન, એના દ્વારા સંચાલિત પેનલ એઆઈસીટીએ 2020 થી નવા એન્જિનિયરિંગ કોલેજોની સ્થાપના કરવાની મંજૂરીની સલાહ આપવાની નથી. મિત્રો, એનો ક્વેશ્ચન છે કે 2020 થી કોઈ પણ નવા એન્જિનિયરિંગ કોલેજોની સ્થાપના નહીં થશે. એઆઈસીટીને એવો આદેશ આપ્યો છે, સજેશન આપ્યું છે મિત્રો. તો આઈઆઈટી હૈદરાબાદના ચેરમેન કોણ છે? બીવીઆર મોહન રેડ્ડીની સમિતિ બેસી હતી, પણ શું કામ બેસી હતી? કારણ કે અડધા કરતા વધુ એન્જિનિયરિંગની સીટ્સ વેકેન્ટ રહેતી હતી, એટલે કે ખાલી રહેતી હતી મિત્રો. એના માટે આ રિપોર્ટ કાઢવામાં આવ્યો હતો, પેનલ બેસાડવામાં આવી હતી બીવીઆર મોહન રેડ્ડી દ્વારા મિત્રો. તો બેઠકો હતી, પણ ઓલ ઇન્ડિયા મિત્રો, એઆઈસીટીઈનો ફૂલ ફોર્મ શું છે? ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ફોર ટેકનિકલ એડ્યુકેશને 2020 થી નવા કોલેજોની સ્થાપવા અને સર્જનની સમીક્ષા કરવાની સલાહ આપી નથી, રોકી છે મિત્રો. રાઈટ, તો આ બહુ જ એક ઇમ્પોર્ટન્ટ સજેશન આપવામાં આવ્યું હતું. બીજું છે મિત્રો, એમને કીધું છે કે દર 2 વર્ષે નવી ક્ષમતા તમે ઊભી કરી શકો છો. પેનલે સૂચવ્યું છે કે પરંપરાગત એન્જિનિયરિંગ ક્ષેત્રોમાં, જેવી રીતે કે મેકેનિકલ છે, ઇલેક્ટ્રિકલ છે, સિવિલ છે, ઇલેક્ટ્રોનિક્સ છે, જેવા કોઈ વધારાની બેઠકો મંજૂર કરવી જોઈએ નહીં. કોઈ પણ એડિશનલ સીટ્સ નહીં આવશે હવે મિત્રો, યાદ રાખવું. કોઈ પણ એક્સ્ટ્રા વધારાની બેઠકો મંજૂર કરવી જોઈએ નહીં. અને પરંપરાગત શિષ્ટો વર્તમાન ક્ષમતાને, એટલે તમારી જેટલી પણ કેપેસિટી છે એમાં તમારે વધારો કરવો જોઈએ અને સંસ્થાઓને પ્રોત્સાહન આપવું જોઈએ. એના ખાસ સજેશન છે મિત્રો. આ રિપોર્ટ 41 પેજની રિપોર્ટ છે, અને રિપોર્ટમાં આ બહુ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ છે મિત્રો. તો બી એનો આન્સર છે. તો મિત્રો, તમારું હોમવર્ક છે કે મને જણાવવાનું છે કે એઆઈસીટીના ચેરમેન કોણ છે. રાઈટ, એઆઈસીટીના ચેરમેન કોણ છે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાનું છે. ઓકે, તેલંગણા હાઈકોર્ટના ચીફ જસ્ટિસ તરીકે કોણે શપથ લીધી? બહુ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન મિત્રો, કારણ કે આવા ટાઈપના ક્વેશ્ચન્સ બધી જ એક્ઝામ્સમાં પૂછવામાં આવે છે. તો આવનારી બધી જ એક્ઝામો માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે મિત્રો. તેલંગણાના હાઈકોર્ટના પહેલા ચીફ જસ્ટિસ કોણ છે? મિત્રો, આનો આન્સર છે એ, જસ્ટિસ TBN રાધાકૃષ્ણન, ટોતાબિલ ભાસ્કરન નાયર રાધાકૃષ્ણન એમનું નામ છે.
હૈદરાબાદમાં હાઈકોર્ટના વિભાજન બાદ તેલંગણા માટેના અલગ હાઈકોર્ટ અસ્તિત્વમાં આવ્યું હતું. હૈદરાબાદ હાઈકોર્ટ તેલંગણા અને આંધ્રપ્રદેશમાં 2014માં તેલંગણાના રચના પછી સામાન્ય અધિકાર ક્ષેત્ર ધરાવતું હતું, એટલે હૈદરાબાદ એક જ હાઈકોર્ટ હતું પહેલા એપી અને આંધ્રપ્રદેશ અને તેલંગણા માટે. મિત્રો તો ગયા વર્ષે મિત્રો હવે આપણે એ જોશું કે જસ્ટિસ TBN રાધાકૃષ્ણન કોણ હતા, કારણ કે ગયા વર્ષે જુલાઈથી તેલંગણા અને આંધ્રપ્રદેશના બંને રાજ્યો માટે હૈદરાબાદ ખાતે ન્યાયમૂર્તિ રાધાકૃષ્ણન અદાલતની હાઈકોર્ટના ચીફ જસ્ટિસ તરીકે સેવા આપી રહ્યા હતા. તો આ હૈદરાબાદ હાઈકોર્ટના ચીફ જસ્ટિસ હતા મિત્રો. તો હવે એ તેલંગણાના ચીફ જસ્ટિસ તરીકે શપથ લીધી છે. તો એ આનો આન્સર છે. કયા રાજ્યને તાજેતરમાં 25મી હાઈકોર્ટ તરીકે હાઈકોર્ટ મળ્યો છે મિત્રો? 25મી હાઈકોર્ટ તરીકે જણાવ્યું છે કયા હાઈકોર્ટ છે, ઓબ્વિયસલી આપણે આગળ પણ ચર્ચા કરી છે એની. તો આનો આન્સર છે તેલંગણા મિત્રો. તેલંગણા આંધ્રપ્રદેશ અને અલગ આંધ્રપ્રદેશ માટે અલગ ઉચ્ચ અદાલતની સ્થાપના થઈ હતી ક્યારે? 1 જાન્યુઆરી 2019 મિત્રો, રાઈટ? તો 1 જાન્યુઆરી 2019થી આંધ્રપ્રદેશ અને તેલંગણાનું હાઈકોર્ટ અલગ થઈ ગયા છે મિત્રો. તેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું અને તેનું નામ બદલીને તેલંગણા હાઈકોર્ટ તરીકે કરવામાં આવ્યું, જે આંધ્રપ્રદેશનું હતું. તો તેલંગણાનું હવે હૈદરાબાદમાં હાઈકોર્ટ થઈ ગયું અને એપીનું આંધ્રપ્રદેશમાં કેનું થઈ ગયું છે? અમરાવતીમાં એનું હાઈકોર્ટ છે. ઓકે, તો એ આનો આન્સર છે. સરસ મજાનો આ ક્વેશ્ચન છે મિત્રો. વડાપ્રધાન આવાસ યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ કયા જૂથ માટે 31 માર્ચ 2020 સુધી વિસ્તૃત કરવામાં આવી છે મિત્રો? બહુ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન અને બહુ સારો ક્વેશ્ચન છે. કેન્દ્ર દ્વારા માર્ચ 2020 સુધીમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ મધ્યમ આવક જૂથ એટલે કે મિડલ ઇન્કમ ગ્રુપ માટે હોમ લોન પર ક્રેડિટ લિંક સબસિડી સ્કીમ વિસ્તૃત કરવામાં આવી છે. CLSS કહેવામાં આવે છે ને મિત્રો, ક્રેડિટ લિંક સબસિડી સ્કીમ, વિસ્તૃત સ્કીમ એને કહેવામાં આવે છે, સબસિડી સ્કીમ કહેવામાં આવે છે અને એને વિસ્તૃત કરવામાં આવી છે. તે CLSS યોજના પર છે જે 1 વર્ષ સુધી લંબાવ્યું છે, માર્ચ 31, 2020 માટે, રાઈટ? છેલ્લી એક્સટેન્શન જ્યારે કરવામાં આવી હતી 31 માર્ચ 2019 સુધી કરવામાં આવી હતી, પાછું 1 વર્ષ લંબાવ્યું છે એમણે, રાઈટ? PMAY વિશે આપણે અગર આપણે જાણીએ, ચર્ચા કરીએ, વડાપ્રધાન આવાસ યોજના ભારત સરકાર દ્વારા એક પહેલ છે જેમાં શહેરી ગરીબોને એટલે કે અર્બન એટલે કે શહેરમાં જે ગરીબો રહેતા હોય તે 31 માર્ચ 2022 સુધીમાં 20 મિલિયન સસ્તું મકાનો બાંધવાના લક્ષ્યાંક સાથે સસ્તું આવાસ પૂરું પાડવાનું આવશે મિત્રો. તો આન્સર છે મિડલ ઇન્કમ ગ્રુપ. 2018ના અંત સાથે યુનાઇટેડ નેશન્સ એડ્યુકેશનલ સાયન્ટિફિક એન્ડ કલ્ચરલ ઓર્ગેનાઇઝેશન યુનેસ્કોને સત્તાવાર રીતે કોણે છોડ્યું છે મિત્રો? બહુ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે અને આવા ટાઈપના ક્વેશ્ચન્સ પૂછવામાં આવે છે, એટલે ધ્યાનમાં રાખવું આવા ક્વેશ્ચન્સ, રાઈટ? તો કોણે સત્તાવાર રીતે છોડી કાઢ્યું છે યુનેસ્કોને? એનો આન્સર છે US અને ઇઝરાયલ. ડી આનો આન્સર છે. આવી રીતે કેમ થયું, કારણ કે કેમ છોડ્યું છે? પેરિસ સ્થિત સંસ્થાએ પૂર્વ જેરુસેલમના વ્યવસાયની ઇઝરાયલની નીતિઓની ટીકા કરી હતી, એટલે કે ઇઝરાયલની જેટલી પણ પોલિસીસ છે તો એના પર ટીકા કરી હતી, નીતિઓની ટીકા કરી હતી. અને અમેરિકન અને ઇઝરાયલી દબાણના બદલમાં પેલેસ્ટીનને ફૂલ મેમ્બરશીપ આપ્યું હતું મિત્રો, ફૂલ મેમ્બરશીપ આપ્યું હતું. સદસ્ય આપવાની આલોચનાને આક્ષેપ કર્યો, એ લોકોએ આક્ષેપ કર્યો હતો, તો પણ પેલેસ્ટીનને ફૂલ મેમ્બરશીપ આપવામાં આવ્યું હતું. તો આ જે પગલું ભરવામાં આવ્યું હતું, ઇઝરાયલે જે પગલું ભર્યું છે કે અમે છોડી દેશું યુનેસ્કો, એ ક્યારે? કારણ કે USA 2017માં વિડ્રો કરવાની જાહેરાત કરવી હતી, યુનેસ્કોને છોડી દેવાની જાહેરાત કરી હતી 2017માં. એના પછી જ યુનેસ્કોએ આ પ્લાનિંગ કર્યું કે અમે પણ છોડશું, રાઈટ? તો યુનેસ્કો શું છે મિત્રો? યુનેસ્કો તેના કાર્ય માટે વારસોના જાળવી રાખવાના જાણીતું છે, જેમાં વર્લ્ડ હેરિટેજ સાઇટ્સની સૂચિ જાળવી રાખી અને વિકાસશીલ દેશોમાં શિક્ષણને પ્રોત્સાહન આપવા કાર્યક્રમ સામેલ છે મિત્રો,
રાઈટ? તો ડી એનો આન્સર છે યુએસ અને ઇઝરાયલ. યુનેસ્કો સાથે કેટલા સભ્ય રાજ્યો અને સહયોગી સભ્યો સંકળાયેલા છે? મિત્રો, બહુ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન, કારણ કે યુનેસ્કોમાં આપણે વાંચ્યું કે યુએસ અને ઇઝરાયલ છોડી કાઢવાનો ફેસલો કરી દીધો છે યુનેસ્કોને. તો કેટલા સભ્યો રહી ગયા છે? પહેલાં હતા 195 મેમ્બર્સ હતા, સભ્ય મેમ્બર્સ હતા, અને 10 અસોસિએટ સહયોગી પાર્ટનર્સ હતા, સહયોગી મેમ્બર્સ હતા. હવે કેટલા થઈ ગયા છે? 193 અને 10 એસોસિએટ સભ્યો થઈ ગયા છે, એટલે કે આન્સર છે એ મિત્રો, રાઈટ? યુનેસ્કો 1946માં એની સ્થાપના થઈ હતી. પેરિસ બેઝ, પેરિસમાં એનું મુખ્ય મથક છે, હેડક્વાર્ટર. ઓકે, તો એ આનો આન્સર છે. ભારતની પહેલી મહિલા મુખ્ય માહિતી કમિશનર કોણ હતી મિત્રો? ચીફ ઇન્ફોર્મેશન કમિશનર કોણ હતી? સેન્ટ્રલ ઇન્ફોર્મેશન કમિશનમાં એક સી ચીફ ઇન્ફોર્મેશન કમિશનર હોય છે, સીઆઈઆઈ કહેવામાં આવે છે, અને 10 કરતા ઓછા ઇન્ફોર્મેશન કમિશનર હોવું જોઈએ જે ભારતના રાષ્ટ્રપતિ દ્વારા નિયુક્ત કરવામાં આવે છે. ભારતના પ્રથમ મુખ્ય માહિતી કમિશનર વજાહત અબીબુલ્લા હતા, પહેલા જે હતા વજાહત અબીબુલ્લા હતા, અને પહેલી પ્રથમ મહિલા મુખ્ય માહિતી કમિશનર છે દીપક સંધુ હતી મિત્રો, દીપક સંધુ હતી, અને ભારતના વર્તમાન ચીફ ઇન્ફોર્મેશન કમિશનર સુધીર ભાર્ગવ છે, જે હાલના છે હમણાં સુધીર ભાર્ગવ. તો આન્સર તમને ખબર પડી ગયો, બી દીપક સંધુ. બેસ્ટ કોમેડિયન કેટેગરીમાં તેમની ફિલ્મ બાપ નંબરી બેટા 10 નંબરી માટે 1991 ફિલ્મફેર પુરસ્કાર કોણે જીત્યું હતું? 1991 ફિલ્મફેર એવોર્ડ્સ આવી હતી બાપ નંબરી બેટા 10 નંબરી, બધાને ખબર છે, બહુ જ કોમેડી ફિલ્મ હતી, અને એમાં કાદર ખાનનું કામ એકદમ અનોખું હતું, બહુ જ સારું કામ કરી ગયા હતા મિત્રો. એમનો જન્મ 1937માં થયો હતો, 1937 અને એ મૃત્યુ પણ પામ્યા 31 ડિસેમ્બર 2018 પર, રાઈટ? તો એક ફિલ્મ એક્ટર પણ હતા, સ્ક્રીન રાઇટર પણ હતા, કોમેડિયન પણ અને ડાયરેક્ટર પણ હતા, બહુ જ સરસ મજાના એક્ટર હતા મિત્રો. તો ડી એનો આન્સર છે. બ્રેઝિલના નવા રાષ્ટ્રપતિ તરીકે કોણે શપથ લીધી છે મિત્રો? કોણ છે આ મિત્રો? તમે આ જોઈ શકો છો ઇમેજ, કઈ ખ્યાલ આવી રહ્યો છે કોણ છે મિત્રો? આનો આન્સર છે જેર બોલ્સોનારો. એનો આન્સર છે જેર બોલ્સોનારો, એક બ્રેઝિલિયન પોલિટિશિયન છે અને રિટાયર્ડ મિલિટરી ઓફિસર છે. અને એમને કોણે જગા લીધી છે? માઇકલ ટેમરની જગા લીધી છે મિત્રો, 38મી પ્રેસિડેન્ટ બન્યા છે, રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધી છે. કયા યુરોપિયન દેશે તાજેતરમાં ગ્લોબલ ઇન્ટરનેટ ટેકનોલોજી ફર્મ પર GAFA ટેક્સ કરવેરા રજૂ કર્યો છે? બહુ ઇમ્પોર્ટન્ટ છે, અને આનું ફૂલ ફોર્મ પણ બહુ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો. તો કયા યુરોપિયન કન્ટ્રીએ આવું કર્યું છે કે GAFA ટેક્સ ગ્લોબલ ઇન્ટરનેટ ટેકનોલોજી ફર્મ પર લગાવવાની માંગ કરી છે, રિસેન્ટલી ઇન્ટ્રોડ્યુસ કર્યું છે, ઉદ્ઘાટન કર્યું છે? તો ફ્રાન્સ છે મિત્રો, આનો આન્સર બી છે. ફ્રાન્સ મોટી ઇન્ટરનેટ અને ટેકનોલોજી કંપનીઓ પર 1 જાન્યુઆરીથી, રાઈટ? તો 1 જાન્યુઆરીથી તેનો પોતાનો કર રજૂ કરશે ફ્રાન્સ. હવે જે છે ગાફાનું ફૂલ ફોર્મ શું છે મિત્રો? જી શું છે, એ શું છે, એફ શું છે? તો ફ્રાન્સ જે છે એનું ફૂલ ફોર્મ એ આપ્યું છે ગૂગલ એમેઝોન, પછી છે તમારું ફેસબુક અને એપલ, રાઈટ? તો એનું છે આન્સર ગૂગલ, એપલ, ફેસબુક અને એમેઝોન. આ ગાફા ટેક્સ છે, મતલબ તો એમેઝોન પછી નામ આપવામાં આવેલા નવા કહેવાતા ગાફા કર માટે સખત મહેનત કરી રહ્યું છે, જેથી વૈશ્વિક જાયન્ટ્સ ચૂકવણી કરી શકે છે, રાઈટ? યુરોપમાં તેના મોટા વ્યવસાયિક કામગીરી પર કરનો યોગ્ય હિસ્સો બનશે મિત્રો. આ કર જે છે 1 જાન્યુઆરીથી લાગુ પડશે, અને આ 1 જાન્યુઆરીથી જે પણ થશે એના માટે સક્ષમ રહેશે, અને 2019ની આખી સાલમાં આ કર રજૂ કરવાનું આવશે. અને અંદાજપત્ર એસ્ટિમેશન કાઢ્યું છે 2019માં એમનું આવક થશે 500 મિલિયન યુરોઝ, એમનું એસ્ટિમેશન કાઢ્યું છે મિત્રો. તો આન્સર છે મિત્રો બી ફ્રાન્સ.
બીજી જાન્યુઆરી 2019 રોજ કેન્દ્રીય કેબિનેટ દ્વારા વિજયા બેંક દેના બેંકના વિલીનીકરણને બેંક ઓફ બરોડા બીઓબી સાથે માન્ય કરવામાં આવ્યું છે. જોડાણ સાથે બીઓબી કેટલામો મોટા બેંક બનશે, કેટલામો રેન્ક પર આવશે મિત્રો, સૌથી મોટી બેંક તો છે જ મિત્રોએ. જ્યારે વિજયા બેંક અને દેના બેંક બંને જોડાશે બેંક ઓફ બરોડામાં, ત્યારે એનો ક્રમાંક ત્રીજો રહેશે, એટલે કે ભારતની ત્રીજી સૌથી મોટી બેંક. પહેલી છે એસબીઆઈ, બીજી છે આઈસીઆઈસીઆઈ અને થર્ડ બની જશે બીઓબી, બેંક ઓફ બરોડા. તો એનો આન્સર છે સી, થર્ડ. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા નેશનલ લીગલ સર્વિસ ઓથોરિટી એટલે કે NALSA ના એક્ઝિક્યુટિવ ચેરમેન તરીકે નામાંકન કોણ કરાયું છે મિત્રો? કોણ છે નોમિનેશન કર્યું છે એક્ઝિક્યુટિવ ચેરમેન તરીકે નેશનલ લીગલ સર્વિસીસ ઓથોરિટીના વિશે અગર મેં તમને કહ્યું તો તેનો ઉદ્દેશ્ય શું છે કે લાયક ઉમેદવારોને મફત કાનૂની સેવાઓ પ્રદાન કરવાનો છે અને કેસના ઝડપી રિઝોલ્યુશન માટે લોક અદાલતો ગોઠવવાનું છે, એનું કાર્ય એ છે. તો એના એક્ઝિક્યુટિવ ચેરમેન તરીકે નિમણૂક થયા છે એ કે સિકરી, એનો આન્સર છે જસ્ટિસ અર્જન કુમાર સિકરી, બી એનો આન્સર છે. તાજેતરમાં કયા દેશે પાંડા બોન્ડ્સ લોન્ચ કરવાનો નિર્ણય કર્યો છે મિત્રો? પાંડા બોન્ડ્સ બહુ ઇમ્પોર્ટન્ટ છે અને બહુ ન્યૂઝમાં હતું આ પાંડા બોન્ડ્સ જે છે, જે ચીન ચાઇનાની જે છે કરન્સી કઈ છે મિત્રો? રેનમિનબી. તો રેનમિનબી ડિનોમિનેટેડ બોન્ડ્સ જેટલા પણ હશે તે ઇસ્યુ કરી શકશે કોઈ નોન એટલે કે બિન ચાઇનીઝ, કોઈ પણ બિન ચાઇનીઝ સંસ્થા યા કન્ટ્રી યા જે બિન ચાઇનીઝ હશે તે ઇસ્યુ કરી શકશે ચાઇનાની રેનમિનબી ડિનોમિનેટેડ બોન્ડ્સ, એને પાંડા બોન્ડ્સ કહેવામાં આવે છે. તો પ્રથમ બે પાંડા બોન્ડ્સ ઓક્ટોબર 2005માં ઇન્ટરનેશનલ ફાઇનાન્સ કોર્પોરેશન આઈએફસી અને એશિયન ડેવલપમેન્ટ બેંક એડીબી બંને એક જ દિવસે જારી કરવામાં આવ્યું હતું, રાઈટ? ચીનના રાજધાની બજારોમાંથી. હવે કોણે કર્યું છે મિત્રો? પાકિસ્તાને રજૂ કરવાનું નક્કી કર્યું છે. તો કેમ? કારણ કે ચીનના રાજધાની બજારોમાંથી લોન વધારવા માટે પાકિસ્તાનના કેબિનેટે સૌ પ્રથમ વખત રેનમિનબી ડિનોમિનેટેડ બોન્ડ્સ ફાળવવાની મંજૂરી આપી દીધી છે. કારણ કે ચીનની ચલણને અમેરિકન ડોલર્સની સમક્ષ સ્થિતિ આપવા માટે એક પગલું આગળ વધવાનું છે, એટલે કે વધ્યું છે. તો બી પાકિસ્તાન આનો આન્સર છે. યુનિયન કેબિનેટ દ્વારા વેપાર સંગઠનોને ઓળખવા માટે નીચે મુજબના કૃત્યોમાં સુધારો મંજૂર કરવામાં આવ્યો હતો. કયા એક્ટમાં સુધારો કરવામાં આવ્યો હતો મિત્રો? એનો આન્સર છે ટ્રેડ યુનિયન એક્ટ 1926માં. કેન્દ્રીય કેબિનેટ દ્વારા ટ્રેડ યુનિયન એક્ટ 1926 એટલે કે 1926માં સુધારા મંજૂર કરવામાં આવી હતી, જે કેન્દ્ર સરકારને કેમ? એનો રીઝન એ છે મિત્રો કે કેન્દ્રીય સરકારને વેપાર સંગઠનોને ઓળખવા માટે માર્ગ મોકળો કરી હતી. કેવી રીતે? આર્બિટ્રી નોમિનેશન એટલે કે જે પણ આર્બિટ્રેશનમાં આવે, આર્બિટ્રેશન નોમિનેશન પર તપાસ અને કાનૂની કાર્યવાહી ઘટાડવા ઉપરાંત ત્રિપાર્ટીએટ ચર્ચાઓમાં આ પારદર્શિતા લાવવાની અપેક્ષા રાખે છે મિત્રો, રાઈટ? એટલે એનું સેક્શન 10 એટલે કે કલમ 10માં સુધારો કરવામાં આવ્યો છે. એટલે મધ્યસ્થ તેમજ રાજ્ય સ્તરે ટ્રેડ યુનિયન અને ટ્રેડ યુનિયન ફેડરેશનને માન્ય કરવા માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારને મુખ્ય અધિનિયમમાં કલમ 10A દાખલ કરવા માટે આ સુધારો કરવામાં આવ્યો છે. તો કેમાં સુધારો કર્યો છે? સેક્શન 10માં. તો ભારતીય પહેલાં શું થતું હતું? આ સુધારો કરવા પહેલાં શું થતું હતું? 1926માં માત્ર આ જે અધિનિયમ છે 1926માં માત્ર વેપાર સંગઠનોના ધોરણો નોંધણી પૂરી પાડે છે, જેમાં 12 કેન્દ્રીય વેપાર સંગઠનો પહેલાંથી છે, પણ હવે ચોકસાઈ કરીને એ લોકો રજીસ્ટ્રેશન કરાવશે, રાઈટ? તો ડી એનો આન્સર છે. રેલવે પ્રધાન, રેલવેના મંત્રી પિયુષ ગોયલે જાહેરાત કરી હતી કે પ્રથમ ટ્રેન 18 કયા સ્ટેશન વચ્ચે ચાલશે. ટ્રેન 18 નો મિત્રો
क्वेश्चन जीपीएससी में अपन पूछायो हतो अने डीवायएसओ में अपन पूछायो हतो मित्रों। तो याद रखू आवा टाइप ना क्वेश्चन क्यारे पण छोड़वाना नहीं होय। ट्रेन 18 जे नवी शताब्दी एक्सप्रेस जेवी छे अने टूंक समय में ज तेनी सेवाओ शुरू करशे। ते मूळ भावे यूरोप थी आयात करायेली समान ट्रेन छे। एना करता 40% ओछो खर्चाळ होवानो अंदाज छे। आ ट्रेन में आंतरराष्ट्रीय धोरणोनी सुविधाओ छे, वाईफाई, ऑब्वियसली वाईफाई छे, सीसीटीवी कैमेराज लागेला छे। अने मित्रों वस्तु छे के आमां इंजीन नथी, विदाउट इंजीन छे, नो इंजीन, इंजीन विनानुं छे आ। अने ते एक ट्रेन सेट छे पूरो, राइट, 750 किलोमीटर्स पर आवर नी रूट चाले, एनी स्पीड छे 750 किलोमीटर्स चाली शके छे। अने स्पीड एनी छे 160 किलोमीटर पर आवर, राइट, 450 किलोमीटर नो रूट ए कवर करी शके छे। मैक्सिमम स्पीड एनी 160 किलोमीटर पर आवर छे मित्रों। अने ते चालशे दिल्ली थी वाराणसी पहली वार। सी अनो आंसर छे। वीर सावरकर एमिग्रेशन एरपोर्ट ताजेतर में अधिकृत एमिग्रेशन चेकपोस्ट तरीके जाहिर करी छे। ते नीचे आपेला कया यूटीआर राज्यों में स्थित छे मित्रों, इम्पोर्टेंट क्वेश्चन छे। वीर सावरकर इंटरनेशनल एरपोर्ट तमाम वर्गना मुसाफरों माटे मान्य मुसाफरी दस्तावेजों साथे भारत में प्रवेशवा अथवा बाहर निकलवा माटे अधिकृत एमिग्रेशन चेकपोस्ट की जाहरात करी छे पोर्ट ब्लेयर में। पोर्ट ब्लेयर कोनू राजधानी छे? अंदमान अने निकोबार आइलैंड्स नू, एटले बी अनो आंसर छे मित्रों। 470 करोड़ ना अंदाजित खर्चे एरपोर्ट पर वर्ल्ड क्लास टर्मिनल बिल्डिंग आवी रही छे। एएआई ना अधिकारी गया वर्षे ऑक्टोबर में जणाव्युं हतुं के आटला 470 करोड़ नो आ प्रोजेक्ट छे अने आ डेडलाइन छे एमनी बनावानी 2020 सुधी। ओके, तो ना आंसर चारमां नीचेनामांथी कया स्मारक राष्ट्रीय महत्वना स्मारकों तरीके जाहिर कराया नथी? कया छे मित्रों? पहला आपणे आना विषे जाणीशुं के नेशनल इम्पोर्टेंस शुं होय छे, एटले के राष्ट्रीय महत्वना स्मारकों एटले शुं, राइट। प्राचीन स्मारक एटले के कोई पण माळखुं निर्माण अथवा स्मारक अथवा कोई पण जातनी एमां हस्तक्षेप करवानी जगह अथवा कोई पण गुफा एमां आवे के शिल्प आवे, शिलालेख आवे, अथवा एकत्रीकरण जे ऐतिहासिक पुरातत्वीय अथवा कलात्मक रस छे अने जे 100 वर्षना ओछा समय माटे अस्तित्वमां नथी एवा स्मारकोने राष्ट्रीय स्मारको तरीके जाहिर करवामां आवे छे। राष्ट्रीय महत्वनुं स्मारक जे छे ते भारतना कोण नियुक्त करे छे मित्रों? भारतना पुरातत्वीय सर्वेक्षण द्वारा नियुक्त करवामां आवे छे, एटले के आर्कियोलॉजिकल सर्वे करवामां आवे छे, ए लोको ज आ नियुक्त करे छे। एटले राष्ट्रीय महत्वनुं स्मारक भारतना पुरातत्वीय सर्वेक्षण द्वारा नियुक्त करवामां आवे छे। एटले हालमां ज आ लोकोए 6 एवा स्मारको राष्ट्रीय महत्वना स्मारको तरीके जाहिर कराया छे। कया कया छे? ओल्ड हाई बिल्डिंग नागपुरना आ छे, निमराना बावरी पण छे, पण ते जयपुरमां नथी, ते अलवरमां आवे छे मित्रों, राइट। एटले एनो आंसर थई गयो छे बी। पछी हवेली ऑफ आगा खान पण छे अने हवेली ऑफ हाथी खाना पण छे, बन्ने ज आगरामां छे। फिफ्थ छे आपणुं मित्रों के ग्रुप ऑफ टेम्पल्स, एटले के मंदिरोना जूथ, ग्रुप ऑफ टेम्पल्स छे ओडिशामां बोलंगीर जिल्लामां। अने छठ्ठू छे मित्रों आपणुं आव्युं छे विष्णु टेम्पल छे, विष्णु मंदिर छे आपणुं ઉત્તરાખંડમાં પિત્તોરગઢ જિલ્લામાં। તો આ 6 સ્મારકો તમારે યાદ રાખવા પડશે કોઈ પણ વસ્તુ પૂછવામાં આવશે। દૂધની પેસ્ચરાઇઝેશન કેટલી સારી રીતે થઈ છે તે નક્કી કરવા માટે કઈ પરીક્ષણનો ઉપયોગ થાય છે મિત્રો? બહુ ઇમ્પોર્ટન્ટ છે અને આપણે બધા જ ખબર છે કે આપણે જે દૂધ પી રહ્યા છીએ તે પેસ્ચરાઇઝ્ડ મિલ્ક કહેવામાં આવે છે મિત્રો, રાઈટ। તો દૂધની પરીક્ષણ માટે, દૂધની પેસ્ચરાઇઝેશન કેટલી સારી રીતે થઈ છે તે નક્કી કરવા માટે કઈ પરીક્ષણનો ઉપયોગ કરવામાં આવે છે? આન્સર છે મિત્રો અલ્કલાઇન ફોસ્ફેટ્સ એનો આન્સર છે। દૂધના ઉત્પાદનમાં પેસ્ચરાઇઝેશન એક આવશ્યક પ્રક્રિયા છે જે સુરક્ષિત અને પેથોજેન્સથી મુક્ત છે। અલ્કલાઇન ફોસ્ફેટ એક એન્ઝાઇમ છે મિત્રો, બધાને ખબર છે એન્ઝાઇમ છે,
તે કુદરતી રીતે દૂધમાં હાજર હોય છે, પરંતુ તે પેસ્ચરાઇઝેશન તાપમાનની નજીકતા તાપમાનમાં નાશ પામે છે. એટલે જ્યારે પેસ્ચરાઇઝેશન આપણે કરતા હોય છે ત્યારે અલ્કલાઇન ફોસ્ફેટ્સ તે નાશ પામે છે. એલ્કલાઇન ફોસ્ફેટ પરીક્ષણનો ઉપયોગ સૂચવવા માટે થાય છે. શું સૂચવવા માટે થાય છે મિત્રો? કે શું દૂધ પર્યાપ્ત રીતે પેસ્ચરાઇઝ કરવામાં આવ્યું છે કે કેમ તે પેસ્ચરાઇઝેશન પછી કાચા દૂધથી દૂષિત થઈ ગયું છે, રાઈટ? કે સારી રીતે પેસ્ચરાઇઝ થયું છે કે નહીં તે બધું જાણવા માટે, સારી રીતે છે કે નથી તે એલ્કલાઇન ફોસ્ફેટ્સ યુઝ કરવામાં આવે છે. તો ડી આન્સર છે એનો. તાજેતરમાં કોલકાતામાં ઓર્ડનન્સ ફેક્ટરીના ડાયરેક્ટર જનરલ અને અધ્યક્ષ તરીકે નિમણૂક કરવામાં આવી છે. તે કોણ છે મિત્રો? કોને ડાયરેક્ટર જનરલ અને ચેરમેન ઓર્ડનન્સ ફેક્ટરીઝ કોલકાતાના કરવામાં આવ્યા છે? એનો આન્સર છે મિત્રો સૌરભ કુમાર. બી એનો આન્સર છે, સૌરભ કુમારને ડાયરેક્ટર જનરલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. પણ ઓર્ડનન્સ ફેક્ટરી શું હોય છે? એક ઔદ્યોગિક સંસ્થા છે જે ભારત સરકારના સંરક્ષણ મંત્રાલયના સંરક્ષણ ઉત્પાદન વિભાગ હેઠળ કામ કરે છે. મિત્રો યાદ રાખવું કે ડિફેન્સ મિનિસ્ટ્રીના અંદર આવે છે, ડિફેન્સ ડિપાર્ટમેન્ટના અંદર આવે છે, મિનિસ્ટ્રીના અંદર આવે છે. બીજી વસ્તુ છે કે તે હવા, જમીન અને સમુદ્ર પ્રણાલીઓમાં ક્ષેત્રોમાં વ્યાપક ઉત્પાદન શ્રેણીના સંશોધન, વિકાસ, ઉત્પાદન, પરીક્ષણ, માર્કેટિંગ અને લોજિસ્ટિક્સમાં રોકાયેલું છે. OFB એટલે કે ઓર્ડનન્સ ફેક્ટરી બોર્ડ, એમાં 41 ફેક્ટરીઝ છે મિત્રો, 41 ફેક્ટરીઝ આવે છે, 9 તાલીમ સંસ્થાઓ છે, 3 પ્રાદેશિક માર્કેટિંગ કેન્દ્રો છે એટલે રિજનલ ઓફિસિસ એને કહેવામાં આવે છે, અને સલામતીના 4 પ્રાદેશિક કંટ્રોલર્સ સામેલ છે જે સમગ્ર દેશમાં ફેલાયેલા છે મિત્રો. ઓકે, તો એનો આન્સર છે બી, સૌરભ કુમાર. આ તે સ્થાન નથી જે જ્યાં ઇસરોએ દેશના વિવિધ સ્થળોને સ્પેસ ગેલેરીઝની સ્થાપના કરવાની યોજના બનાવી છે, રાઈટ? મતલબ કે ઇસરોએ સ્પેસ ગેલેરીઝ બનાવવાનું નક્કી કર્યું છે, પણ આ કયું લોકેશન નથી જ્યાં બનાવવાનું નક્કી કર્યું છે. અને જ્યાં નક્કી કર્યું છે તે છે નહેરુ સાયન્સ સેન્ટર એટ મુંબઈ, બિરલા સાયન્સ સેન્ટર એટ હૈદરાબાદ, નેશનલ સાયન્સ સેન્ટર એટ ન્યૂ દિલ્હી. આન્સર છે સી, નેશનલ સાયન્સ લેબોરેટરી બેંગ્લોરમાં નક્કી નથી કર્યું, બીજા 3 જગ્યાએ નક્કી કર્યું છે. હવે આનું લક્ષ્ય શું છે, એમ શું છે? આવું સ્પેસ ગેલેરી શું કામ બનાવવામાં આવ્યું છે? કારણ કે સ્પેસ ગેલેરીઝ દેશના નાગરિકોમાં અવકાશ વિજ્ઞાન અને તકનીકી વિશેના જ્ઞાનને ફેલાવવાની અપેક્ષા રાખે છે મિત્રો, રાઈટ? તો એનો આન્સર છે સી. ગુજરાતમાં નીચે આપેલામાંથી કયા શહેરને નવી એઇમ્સ માટે પસંદ કરવામાં આવ્યું છે? બહુ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે મિત્રો, અને આવનારી એક્ઝામોમાં પૂછાવા જેવું ક્વેશ્ચન છે. તો ધ્યાનમાં રાખજો, ગુજરાતમાં નીચે આપેલામાંથી કયા શહેરને એઇમ્સ આવવાની શક્યતા છે, એટલે પસંદ કરવામાં આવ્યું છે? એનો આન્સર છે રાજકોટ. એ આન્સર છે એનો મિત્રો. લાંબા રાહ જોયા બાદ ગુજરાતને તેની પ્રથમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ, એનું ફૂલ ફોર્મ છે મિત્રો એઇમ્સનું, રાઈટ? તો ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ મળશે, જે રોકાણ કેટલું છે? 1200 કરોડ, જે 1200 કરોડ રૂપિયાનું રોકાણ સાથે રાજકોટમાં આવશે. ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ એ ઉચ્ચ શિક્ષણની સ્વાયત્ત જાહેર તબીબી કોલેજનું જૂથ છે મિત્રો, રાઈટ? તો એ આન્સર રાજકોટ. નેશનલ લીગલ સર્વિસીસ ઓથોરિટી, એને નાલસા કહેવામાં આવે છે, નેશનલ લીગલ સર્વિસીસ ઓથોરિટીના નવા એક્ઝિક્યુટિવ ચેરમેન કોણ બની ગયા છે મિત્રો? આપણે આ હિન્દુ કરંટ અફેર્સમાં પણ આપણે કવર કર્યું હતું. એનો આન્સર છે જસ્ટિસ એકે સિકરી, જસ્ટિસ એકે સિકરી, અર્જન કુમાર સિકરી, રાઈટ? તો લીગલ સર્વિસીસ ઓથોરિટી એક્ટ, લીગલ સર્વિસીસ ઓથોરિટી એક્ટ, કયું એક્ટ છે આ મિત્રો? 1987નું એક્ટ છે. એના સત્તા હેઠળ 5 ડિસેમ્બર 1995ના રોજ નેશનલ લીગલ સર્વિસીસ ઓથોરિટી ઓફ ઇન્ડિયાની રચના કરવામાં આવી હતી. તેનો ઉદ્દેશ્ય શું છે? નાલસાનો ઉદ્દેશ્ય શું છે? કે લાયક ઉમેદવારોને મફત કાનૂની સેવાઓ પૂરી પાડવાનો છે અને કેસોની ઝડપી રિઝોલ્યુશન માટે લોક અદાલતને ગોઠવવાનું છે. તો સી, જસ્ટિસ એકે સિકરીયાનો આન્સર છે. અલ્હાબાદથી પ્રયાગરાજ નામ બદલવાની કાર્યવાહી નીચે આપેલામાંથી કયા સંસ્થા
દ્વારા કરવામાં આવી છે? બહુ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, કારણ કે આપણને ખબર નથી હોતી. પ્રોસિજર તો થાય છે, અલાબાદ નામ ચેન્જ થાય છે, પહેલાં તો નામ ચેન્જ થાય છે, નેમ ચેન્જ. પછી બીજી વસ્તુ તમે કરી શકો છો કે બાઉન્ડરીઝ, એટલે શહેરોની બાઉન્ડરીઝ કે રાજ્યની બાઉન્ડરીઝ તમારે ઓછી કરવાની છે કે વધારવાની છે, કે નવા સ્ટેટ્સ ઉત્પન્ન કરવાના છે કે જૂના સ્ટેટ્સ બંધ કરવાના છે. બધી જ જાતની વસ્તુ આર્ટિકલ, કઈ આર્ટિકલમાં આવે છે મિત્રો? આર્ટિકલ 1માં, સેક્શન 1 બંધારણમાં, કલમ 1 જણાવે છે કે ભારત એ રાજ્યનો સંઘ છે. ભારતના પ્રદેશોમાં નીચેનો સમાવેશ થવો જોઈએ: રાજ્યના પ્રદેશો, કેન્દ્ર શાસિત પ્રદેશો અને કોઈ પણ પ્રદેશ કે જેને હસ્તગત કરી શકાય છે એમાં કંઈ પણ વસ્તુ ચેન્જીસ કરી શકે છે. તો કઈ સંસ્થા દ્વારા કરવામાં આવે છે? યુનિયન હોમ મિનિસ્ટ્રી દ્વારા આ બધું કરવામાં આવે છે. તો ડી આનો આન્સર છે. વધારે માહિતી માટે તમે લક્ષ્મીકાંતમાં આર્ટિકલ 1 તમે જોઈ લ્યો એટલે તમને વધારે ક્લિયરિટી મળશે. ચીનમાં મૂડી બજારોની લોન ઊભા કરવા માટે કયા દેશને પાંડા બોન્ડ્સ લોન્ચ કરવાનું નક્કી કર્યું છે? બહુ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. અને કોણે નક્કી કર્યું છે ચીનમાં મૂડી બજારોમાંથી લોન ઊભા કરવા માટે પાંડા બોન્ડ્સ ઇસ્યુ કરનારા? એ છે પાકિસ્તાન. આન્સર મિત્રો, પાંડા બોન્ડ્સ શું હોય છે? ચીનીના રેનબીબી એનું ચલણ છે. તો રેનબીબી ડિનોમિનેટેડ બોન્ડ્સ જે ચીનની પીપલ્સ રિપબ્લિકમાં વેચાયેલી બિન ચાઇનીઝ ઇસ્યુ કરનારાની બોન્ડ્સ છે મિત્રો. પ્રથમ બે પાંડા બોન્ડ્સ ઓક્ટોબર 2005માં ઇન્ટરનેશનલ ફાઇનાન્સ કોર્પોરેશન IFC અને ADB એશિયન ડેવલપમેન્ટ બેંક દ્વારા જારી કરવામાં આવ્યું હતું. તો સી પાકિસ્તાનનો આન્સર છે. રમાકાંત આચરેકર અસંખ્ય ક્રિકેટરોની સંભાળ રાખે છે જેમાંથી તેમની યાદીમાં સામેલ નથી. રમાકાંત આચરેકર કોણ છે મિત્રો? તે કોચ હતા. તેમણે અસંખ્ય ક્રિકેટરોની કોચિંગ કરી છે મિત્રો. કોચર હતા, એ કોચ હતા અને તેમણે પ્રોત્સાહન આપ્યું હતું જેમાં સચિન તેંડુલકર છે, અજિત અગારકર છે, ચંદ્રકાંત પંડિત, વિનોદ કામલી અને પ્રવીણ અમરેની પસંદગીનો સામેલ થાય છે. એટલે એમાંથી કોણ નથી? રાહુલ દ્રવિડ નથી. તે એક કોચ હતા મિત્રો, સારા કોચ હતા અને પદ્મશ્રી એવોર્ડ પણ હતા, પદ્મશ્રી એવોર્ડ પણ મળ્યું હતું એમને, દ્રોણાચાર્ય એવોર્ડ પણ મળ્યું હતું. રાઈટ, તો ડી આન્સર છે રાહુલ દ્રવિડ. રેલવે બોર્ડના નવા અધ્યક્ષ તરીકે નિમણૂક કરવામાં આવી છે. કોને નિમણૂક કરવામાં આવી છે? ન્યૂ ચેરમેન કોણ છે રેલવે બોર્ડના મિત્રો? એનો આન્સર છે વિનોદ કુમાર યાદવ. સી એનો આન્સર છે. રેલવે મિનિસ્ટર કોણ છે? પિયુષ ગોયલ મિત્રો. પિયુષ ગોયલ રેલવે મિનિસ્ટર છે. અને રેલવે બોર્ડ ભારતીય રેલવેની સર્વોચ્ચ સંસ્થા છે. ભારતના રેલવે પ્રધાન એટલે કે મિનિસ્ટર દ્વારા સંચાલિત રેલવે મંત્રાલય દ્વારા તે ભારતીય સંસદને અહેવાલ પણ. કયા શહેરમાં 18મી-19મી ફેબ્રુઆરી 2019ના રોજ ફાર્માસ્યુટિકલ અને મેડિકલ ડિવાઇસ સેક્ટર પર ચોથી આંતરરાષ્ટ્રીય પરિષદ યોજવામાં આવશે? મિત્રો, આપણે આ હિન્દુ કરંટ અફેર્સમાં પણ આની ચર્ચા કરી હતી. ઇન્ડિયા ફાર્મા 2019ની જે કોન્ફરન્સ થવાની છે તે આવવાની છે બેંગલુરુમાં યોજવામાં આવશે. ફાર્માસ્યુટિકલ વિભાગ એટલે કે DOP ડિપાર્ટમેન્ટ ઓફ ફાર્માસ્યુટિકલ્સ, કેમિકલ અને ફર્ટિલાઇઝર મંત્રાલય, ફેડરેશન ઓફ ઇન્ડિયન ચેમ્બર્સ ઓફ કોમર્સ ફિક્કી, રાઈટ, એને ફિક્કી કહેવામાં આવે છે, એના સાથે બેંગલુરુમાં 18મી-19 ફેબ્રુઆરી 2019ના રોજ ફાર્માસ્યુટિકલ અને મેડિકલ ડિવાઇસ સેક્ટર પર ચોથી આંતરરાષ્ટ્રીય પરિષદનું આયોજન કરશે. ઇન્ડિયા ફાર્મા 2019ની થીમ મિત્રો, થીમ બહુ ઇમ્પોર્ટન્ટ છે. રાઈટ, તો થીમ શું છે? ગુણવત્તા સક્ષમ પોષણક્ષમ હેલ્થ કેર એટલે કે એનેબલિંગ ક્વોલિટી એફોર્ડેબલ હેલ્થ કેર. એના સાથે જ મેડિકલ ડિવાઇસ 2019ની છે મેડટેક ઇન્ડિયા. આયુષ્યમાન ભારત માટે તૈયાર, ગિયરિંગ ફોર આયુષ્યમાન ભારત. ઓકે, તો ડી આનો આન્સર છે બેંગલુરુ. યુએન 4 જાન્યુઆરી 2019ના રોજ પ્રથમ સત્તાવાર રીતે કયા દિવસનું અવલોકન કરે છે? કયા દિવસનું છે? અહીંયા તમે ઇમેજમાં જોઈ શકો છો વર્લ્ડ બ્રેલે ડે. એનો સી આન્સર છે વર્લ્ડ બ્રેલે ડે.
બિન દૃષ્ટિવાળા લોકો માટે સંચારના સાધન તરીકે બ્રેઇલના મહત્વ વિશે જાગૃતતા વધારવા માટે પ્રથમ બ્રેઇલ ડે ગયા નવેમ્બરમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભા દ્વારા જાહેર કરવામાં આવ્યું હતું. તો સી આનો આન્સર છે, જે બિન દૃષ્ટિવાળા હોય છે તેમના માટે સંચારનું સાધન બનશે. તો સી એનો આન્સર છે. જુલાઈ 1, 2019 સુધીમાં ફૂડ આર્ટિકલ્સને લપેટવા માટે ખાદ્ય વ્યવસાયોને રિસાયકલ પ્લાસ્ટિક અને અખબારોનો ઉપયોગ કરવા માટે કોણે આદેશ આપ્યો છે મિત્રો? ટુ યુઝ રિસાયકલ્ડ પ્લાસ્ટિક અને ન્યૂઝપેપર. કોને ઓર્ડર આપ્યો છે આ, કે તમારે આ યુઝ કરવાનું છે રિસાયકલિંગવાળી પ્લાસ્ટિક અને અખબારો? એ છે આન્સર મિત્રો, FSSAI, ભારતની ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા. એનો ફૂલ ફોર્મ બહુ ઇમ્પોર્ટન્ટ છે. ભારતની ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા, સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય હેઠળ સ્થાપિત એક સ્વાયત્ત સંસ્થા છે મિત્રો. FSSAI ખોરાકની સલામતીના નિયમન અને દેખરેખ દ્વારા જાહેર આરોગ્યની સુરક્ષા અને પ્રોત્સાહન માટે જવાબદાર છે મિત્રો. એનું મુખ્ય મથક છે, હેડક્વાર્ટર છે ન્યૂ દિલ્હી, નવી દિલ્હી છે. અને ક્યારેની રચના થઈ હતી? 2011માં એની સ્થાપના થઈ હતી FSSAI. અને એમના CEO છે પવનકુમાર અગરવાલ એમના CEO છે. ઓકે, તો બી એનો આન્સર છે. દેશભરમાં ઉદ્યોગ સાહસિકતાની સંસ્કૃતિને ઉત્તેજન આપવા માટે કયા મંત્રાલય દ્વારા રાષ્ટ્રીય સાહસિકતા પુરસ્કાર નેશનલ એન્ટરપ્રેન્યોરશિપ એવોર્ડ્સ NEAની સ્થાપના કરવામાં આવી છે? તો કયા સંસ્થા કયા મંત્રાલયના અંદર હેઠળ કરવામાં આવી છે? 2016માં કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ સાહસિકતા એટલે કે મિનિસ્ટ્રી ઓફ સ્કિલ એન્ડ ડેવલપમેન્ટ એન્ટરપ્રેન્યોરશિપ, બહુ ઇમ્પોર્ટન્ટ છે. એના દ્વારા દેશભરમાં ઉદ્યોગ સાહસિકતાની સંસ્કૃતિને પ્રોત્સાહન કરવા માટે રાષ્ટ્રીય સાહસિકતા પુરસ્કારોની સ્થાપના કરવામાં આવી છે. અસાધારણ ઉદ્યોગ સાહસિકતા અને તે વ્યક્તિઓ અને સંગઠનોના પ્રયાસો માટે જે સિદ્ધિઓ ઓળખે છે અને તેને એવોર્ડ્સ પણ આપે છે. તો એ એનો આન્સર છે. કયા દેશની સરકારે પેશાવરના 5 તીર્થની પ્રાચીન હિન્દુ ધાર્મિક સ્થળને રાષ્ટ્રીય વારસા તરીકે જાહેર કરી છે? બહુ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. પંચ તીર્થ જે પેશાવરમાં આવ્યું છે, પાકિસ્તાને સત્તાવાર રીતે રાષ્ટ્રીય વારસા તરીકે જાહેર કરી છે મિત્રો. 5 તીર્થનું નામ આ સ્થળ પર આવેલા 5 પુલ પછી નામ આપવામાં આવ્યું છે. અહીંયા 5 પુલ છે મિત્રો, જેમાં એક હિન્દુ મંદિર અને પામ વૃક્ષ દ્વારા લોન પણ છે, એટલે ખજૂરના વૃક્ષો પણ છે ત્યાં. તો ડી એનો આન્સર છે, પાકિસ્તાન. કયા ભારતીય પર્વતારોહ પર એન્ટાર્ટિકાના સર્વોચ્ચ શિખર માઉન્ટ વિન્સન પર ચડતા પ્રથમ મહિલા MUT બન્યા છે મિત્રો? આ છે અરુણિમા સિન્હા પહેલા એવા મહિલા બન્યા છે જેમને માઉન્ટ વિન્સન ચડ્યા છે. હાઈએસ્ટ પીક છે એન્ટાર્ટિકાના, 21 કિલોમીટર એની લંબાઈ લેન્થ છે અને પહોળાઈ છે 13 કિલોમીટર મિત્રો. અને 1200 કિલોમીટર સાઉથ પોલથી છે મિત્રો, નીચે જે સાઉથ પોલ આવે છે તેનાથી 1200 કિલોમીટર એની 1200 કિલોમીટર છે. અને એની ઊંચાઈ 4300 મીટર જેટલી છે એની ઊંચાઈ મિત્રો. તો મિત્રો, તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાનું છે કે અરુણિમા સિંહા કયા સ્પોર્ટ્સથી રિલેટેડ છે, કઈ રમતોથી રિલેટેડ છે, મને એ આન્સર કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો. અરુણિમા સિન્હા કયા રમતોથી સંબંધિત છે? બી એનો આન્સર છે. દેશનું નામ આપો જેની ચેંગી 4 અવકાશયાન ચંદ્રની ડાર્ક બાજુએ વિશ્વભરમાં પહેલી વાર ઉતરણ કરી છે. ચેંગી 4ના વિશે આપણે જાણ્યું હતું મિત્રો. હિન્દુ કરંટ અફેર્સ તમે 6 તારીખનો જોવો તો એમાં બહુ ડીપલી મેં સમજાવ્યું છે તમને કે ડાર્ક સાઇડ શું હોય છે મૂનનું અને ચેંગી 4 વિશે પણ. ડાર્ક સાઇડ એટલે કે આપણે જે પૃથ્વીથી આપણે જે ચંદ્રને જોઈએ છે તેનું ફ્રન્ટ સાઇડ છે, એના પાછળની સાઇડને કોઈને ખબર નથી. તો પહેલી વાર એવું અવકાશયાન ઉતરવામાં આવ્યું છે વર્લ્ડમાં કે ચેંગી 4 એટલે ડાર્ક સાઇડ મૂનનું જોઈ શકે, ચંદ્રને જોઈ શકે. તો એ છે ચાઇના મિત્રો. તો સી આનો આન્સર છે. કયા સાનુર ફોરેસ્ટ ડિઝીઝ KFD
એને કયા નામથી પણ ઓળખાય છે, આની પણ ચર્ચા આપણે કરી હતી. એને મંકી ફીવર કહેવામાં પણ આવે છે, ઓળખાય છે મિત્રો. પ્રથમવાર કયા સોનું જંગલ વિસ્તાર કર્ણાટકામાં છે મિત્રો, આ જે જંગલ છે જે ત્યાં શિમાગો જિલ્લામાં 1957માં ઓળખાય છે. પહેલી વાર મળી આવ્યો હતો આ રોગ, અને આ રોગ જંગલની શ્રેણીમાંનું નામ પ્રાપ્ત કરે છે, એટલે કયા સોનુર ફોરેસ્ટ ડિઝીઝ ત્યાંથી નામ પડ્યું છે એમનું. વાનરની મૃત્યુ સાથેના જોડાણને લીધે આ રોગને સ્થાનિક લોકો દ્વારા મંકી તાવ તરીકે પણ ઓળખવામાં આવે છે, કારણ કે મંકીને ઇન્ફેક્શન થઈ જતું હતું, વાનર લોકોને ઇન્ફેક્શન થઈ જતું હતું, અને અગર એ ઇન્ફેક્ટેડ મંકી વાંદર જે છે તે અગર વ્યક્તિને કરડી લે યા એની મૃત્યુ થાય, ડેથ થઈ જાય છે, તો અગર આપણે તે આસપાસ ગયા હોય તે પણ ઇન્ફેક્શન આપણાને લાગી જાય છે મિત્રો. એટલે વ્યક્તિઓને પણ ઇન્ફેક્શન થઈ જાય છે. અને એના લક્ષણો કયા કયા છે, કયા સાનુર ફોરેસ્ટ ડિઝીઝના લક્ષણો છે, ઠંડી લાગવી, આગળના માથાનું દુખાવો થયો, તાવ આવવું પ્રારંભ થાય છે, પછી એના પછી અન્ય લક્ષણો છે, ઉલટી, માનસિક ખામી, તીવ્ર સ્નાયુમાં દુખાવો, આ બધા એના લક્ષણો છે. સી મંકી ફીવર એનો આન્સર. પૂર્વ સિયાંગ જિલ્લાએ સૌભાગ્ય યોજના હેઠળ 100% વિદ્યુતીકરણ પ્રાપ્ત કર્યું છે. એ કયા આ જિલ્લા જે છે કયા રાજ્યમાં હેઠળ છે, કયા રાજ્યમાં આવ્યો છે, ઈસ્ટ સિયાંગ જિલ્લો જેને 100% વિદ્યુતીકરણ પ્રાપ્ત કર્યું છે તે આવ્યું છે અરુણાચલ પ્રદેશમાં. એ આનો આન્સર છે મિત્રો. સૌભાગ્ય યોજના અથવા એણે પ્રધાનમંત્રી સહજ બિજલી હર ઘર યોજના ભારતના દરેક પરિવારને વીજળી પૂરી પાડવાનો એક પ્રોજેક્ટ છે. એને શું કહેવામાં આવતું, પ્રધાનમંત્રી સહજ બિજલી હર ઘર યોજના પણ કહેતા. આ પ્રોજેક્ટની જાહેરાત વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સપ્ટેમ્બર 2017માં કરવામાં આવી હતી, જેમણે જણાવ્યું હતું કે તેનું લક્ષ્ય ડિસેમ્બર 2018 સુધીનું વીજળીકરણ પ્રક્રિયાને પૂર્ણ કરવાનું હતું. તો એ આનો આન્સર છે અરુણાચલ પ્રદેશ. સરકારી શાળાઓ, કોલેજ અને તકનીકી સંસ્થાઓના વિદ્યાર્થીઓ વચ્ચે સ્માર્ટફોનના વિતરણ માટે કયા રાજ્યને મંજૂરી આપવામાં આવી છે મિત્રો, એટલે કયા રાજ્યએ સ્ટુડન્ટ્સને એટલે વિદ્યાર્થીઓને એટલે કે ગવર્મેન્ટ સ્કૂલ્સના, કોલેજોના અને ટેકનિકલ ઇન્સ્ટિટ્યૂટ્સને ના વિદ્યાર્થીઓને સ્માર્ટફોન્સ આપવાની નક્કી કર્યું છે. કયા સરકારે કર્યું છે, પંજાબ મિત્રો. પંજાબે આ સ્ટેપ ઉઠાવ્યો છે, પગલું લીધું છે. ખાલી વિદ્યાર્થીઓ એ કરવું જોઈએ કે અરજી લખવી જોઈએ કે એમની પાસે પહેલાંથી સ્માર્ટફોન નથી, એવા જ વિદ્યાર્થીઓને આ સ્માર્ટફોન્સ મળશે. તો એનો આન્સર છે પંજાબ. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધ વિડીયો મિત્રો. તમને જો વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ એને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરતા ભૂલતા નહીં મિત્રો, રાઈટ? આપણે તમે અમને ફોલો કરી શકો છો ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ અને ટેલિગ્રામ પર પણ. padhaipassion.com આપણી સાઇટ છે, એના પર બી તમે બધા જ ન્યૂઝ ચેનલો જોઈ શકો છો, ન્યૂઝ જોઈ શકો છો, હિન્દુ કરંટ અફેર્સ પણ ડાઉનલોડ કરી શકો છો મિત્રો, રાઈટ? અને આપણે આ ચેનલ તો છે જ.